નમસ્તે મિત્રો, બેઠકની દ્રષ્ટિકોણ કોલમ ઉપર હું દર્શના મારિયા નાટકણી તમને આવકારું છું. અને આ કોલમ ઉપર આપણે ધર્મ, સાહિત્ય અને શાંતિનો સંદેશ એ વિશે વાત કરી રહ્યા છીએ. અને આપણે ઝોરાસ્ટ્રિયન ધર્મ, યહૂદી ધર્મ અને જૈન ધર્મ ઉપર વાત કરી. આજે આપણે બુદ્ધ ધર્મ ઉપર થોડી વાત કરીશું. તો ભારતીય ઉપખંડ ચાર મોટા ધર્મોનું જન્મસ્થળ છે અને તેમાં 80% વસ્તી હિન્દુ ધર્મનું પાલન કરે છે, જ્યારે બીજા 20% બીજા ધર્મોનું પાલન થાય છે. અને ભારતની ખાસિયત એ છે કે એક ધર્મનિરપેક્ષ સેક્યુલર દેશ છે, એટલે બધા લોકોને તેમના ભગવાનને, ઈશ્વર પ્રભુ ગોડને પોતાની પ્રમાણે ભજવાની પરવાનગી મળે છે. તો બુદ્ધ ધર્મનું જન્મસ્થળ પણ ભારત છે, પરંતુ હાલમાં બુદ્ધ ધર્મના અનુયાયીઓ બહાર ઘણી જગ્યાએ વધારે છે. દુનિયામાં 7% વસ્તી પોતાની ધાર્મિક ઓળખ બુદ્ધિસ્ટ તરીકેની બતાવે છે. બુદ્ધ ધર્મનું સાહિત્ય પહેલા ભારતની પાલી ભાષામાં અને પ્રાકૃત ભાષામાં હતું અને તે પછી ઘણી ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે અને તેનું સાહિત્ય વિકસતું ગયું છે. અંગ્રેજીમાં બુદ્ધ ધર્મ વિશે ઘણું લખાઈ ગયું છે અને મોટા ભાગે તે બધું ગૌતમ બુદ્ધના મૂળભૂત ઉપદેશો ઉપર આધારિત છે. બુદ્ધિઝમ ફિલોસોફી દરેક સંસ્કૃતિમાં થોડી થોડી અલગ રીતે અને વિવિધ રીતે ચર્ચાણી છે. તો તેમના મૂળભૂત ઉદ્દેશોને આપણે તો જોઈએ. સામાન્ય માણસને સહેલાઈથી સમજાય તેવી રીતે ગૌતમ બુદ્ધે પોતાના ઉદ્દેશો આપ્યા છે અને મને ગમે તેવા થોડાક વાક્યો અહીંયા કહું છું. જે વ્યક્તિએ હિંસાનો ત્યાગ કર્યો છે અને કોઈની હત્યા નહીં કરે અને નહીં કરાવે તેવી વ્યક્તિને હું પવિત્ર માનું છું. જે સત્યના માર્ગે ચાલે છે તે આ જીવનમાં અને તેના પછી પણ ખુશ રહેશે. આપો, તમારી પાસે થોડું જ હોય તો પણ, જો તમે મારી જેમ આપવાની શક્તિને જાણતા હો તો તમે એક પણ ભોજન બીજાને આપ્યા વગર ખાશો નહીં. 1000 ખોખલા શબ્દો કરતા એક શાંતિ સભર શબ્દ વધુ કિંમતી છે. આજે તમે જે છો તે તમારા કરેલા કાર્યનું પરિણામ છે. કાલે શું બનશો તે આજે શું કરો છો તેની ઉપર આધારિત છે. બોલતા પહેલા વિચારો કે જે બોલવાના છો તે સત્ય છે, જરૂરનું છે અને દયાળુ શબ્દ છે. આપણે જે છીએ તે આપણા વિચારો છે. આપણા વિચારો દ્વારા આપણે દુનિયાને સર્જીએ છીએ. તીક્ષ્ણ છરી જેવી જીભ લોહી વગર મારી નાખે છે. તમે ગમે તેટલા પવિત્ર શબ્દો વાંચો, ગમે તેટલા પવિત્ર શબ્દો બોલો, પણ તે શું કામનું જો તમે તે પ્રમાણે વર્તી શકો નહીં તો. સાચો માર્ગ આકાશ દ્વારા નથી, સાચો માર્ગ છે સાચા હૃદયથી. થોડું બુદ્ધિસ્ટ શિલ્પકામ વિશે થોડી વાત કરીએ તો બુદ્ધિસ્ટ ધર્મમાં જન્મીને ભારતની બહાર તે ઘણો ફેલાયો. તે જાપાનમાં ખૂબ પ્રચલિત છે. જાપાનમાં બુદ્ધિસ્ટ શિલ્પકામ અતિ સુંદર છે. જાપાનના નારા એરિયામાં બુદ્ધિસ્ટ ધર્મ વધુ પ્રચલિત રહ્યો. ત્યાંના બુદ્ધિસ્ટ આશ્રમ મોનાસ્ટ્રીમાં મારી જાપાનીઝ અને અમેરિકન સખી જોડે હું 4 દિવસ રહેલી અને તે એક અતિ સુંદર અનુભવ હતો. એકદમ સાફ જગ્યામાં રહેવાનું, સુંદર બાથમાં નહાવાનું, ઓરડો એકદમ સાદો અને જમીન ઉપર કરેલી પથારીમાં સુવાનું, સવારે મેડિટેશન કરવા જવાનું અને સવાર સાંજ શુદ્ધ શાકાહારી ખોરાક મળે અને જમતી વખતે બિલકુલ વાતચીત નહીં કરવાની. જાપાનના ઘણા બુદ્ધિસ્ટ મંદિરો ચાઇનાના બુદ્ધિસ્ટ મંદિરો ઉપર આધારિત છે, તેથી ઘણી સમાનતા જોવા મળે. ત્યાં મંદિરોની છત ખૂબ જ આકર્ષક હોય છે અને મોટે ભાગે તે મંદિરનો અડધો ભાગ રોકે છે. સહેજ વણાકવાળી છત દિવાલોથી આગળ વિસ્તરેલી હોય છે અને ફરતા વરાંડાને આવરી લે છે. આ મોટી છતના વજનને ટોક્યો નામની
જટિલ કૌંસ સિસ્ટમ દ્વારા સમર્થન આપવું આવશ્યક છે. અને આ ઓવરસાઇઝ ઈવ્સને આંતરિક ભાગને તે બહુ જ સરસ રીતે આવરી લે છે. ક્યોટોમાં રેયોનજી મંદિર અમે જોયું, ત્યાં બહારનો બગીચો પણ ખૂબ જ સુંદર હતો અને ઘણી બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રીમાં તેવા સુંદર બહારના પથ્થરના બગીચા હોય છે અને તેને ડ્રાય લેન્ડસ્કેપ કહેવાય છે. અને તેવા સેન બગીચાને જાપનીઝ ભાષામાં કરે સેન્સુઈ કહેવામાં આવે છે. અમે ક્યોટોમાં પણ બે ભવ્ય મંદિરો જોયા, તે છે કિનકાકુજી એટલે કે સોનેરી મંદિર અને ગિનકાકુજી એટલે ચંદેરી મંદિર. સુંદર અને ભવ્ય મંદિરોનું વર્ણન કરવાનું શક્ય નથી, પણ તમે ફોટા જોઈને જરા માહિતી મેળવજો કિનકાકુજી અને ગિનકાકુજી વિશે. અને તે સુંદર દિવસે જ્યારે અમે તે જોવા ગયા ત્યારે બે જાપનીઝ લેડીઝ, અમારી સખીઓ 80 અને 82 વર્ષની સખીઓ નાકાગોમા સાન અને હનાડા સાન અમને ફરવા લઈ ગયેલા અને આખો દિવસ ખૂબ જ સુંદર રીતે પ્લાન કરેલો. તે મારી ઘણી ઘણી સફરોમાંનો એક અત્યંત યાદગાર દિવસ રહ્યો છે. હોંગકોંગમાં પણ ઘણા બુદ્ધિસ્ટ મંદિરો જોયા, તેમાંનું એક હતું શાટિન. શાટિનમાં આવેલું 10,000 બુદ્ધનું મંદિર, શાટિનમાં આવેલું 10,000 બુદ્ધનું મંદિર. આ બૌદ્ધ મઠ પ્રખ્યાત છે કારણ કે તેની મુખ્ય ઇમારતમાં દિવાલો પર કલાત્મક રીતે મૂકેલી સોનાના સિરામિક બુદ્ધની મૂર્તિઓના 13,000 લઘુચિત્ર છે. હવે આ પછી આપણે શીખ ધર્મ અને પછી ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ અને છેલ્લે હિન્દુ ધર્મ વિશે વાતો કરીશું. નમસ્તે મિત્રો.